સાહેબ એક ગામડું ગામ, ગામડા ગામની માલિકો જેતપુર ની બાજુનું ગામ બેન, અને ઈ હીરા ગણવાનું કામ કરતો એક માણસ, એની ઘેરે એક દીકરો ને એક દીકરી, દીકરીની ઉંમર 6 વર્ષની, દીકરાની ઉંમર માત્ર ને માત્ર 4 વર્ષની. રાજનું ટાણું અને ઈ એનો 4 વર્ષનો દીકરો હતો. હીરા ગણે સાહેબ 10,000 નું કામ કરે, નાના ગામડામાં રહેવા વાળો માણસ. 4 વાગે દીકરાને તાવ આવ્યો. દવાખાનેની વ્યવસ્થા નહીં કે હવારમાં આપણે જાવું, મીઠાના પોતા મૂક્યા, પણ દીકરાના મગજની નસ ફાટી ગઈ સાહેબ. હવાર થયું ત્યાં દવાખાને લઈને જાય, દવાખાને ડોક્ટરે જવાબ દીધો. સત્ય ઘટનાનો પ્રસંગ છે સાહેબ, એક વાત મારી પોતાની ભેળવેલી નથી, કે આ દીકરાના મગજની નસ છે ને એ માઇનોર ક્રેક થઈ ગઈ છે, એટલે એના હિસાબે આનું મગજ હવે અસ્થિર રહે. સાહેબ 4 વર્ષનો દીકરો ધીમે 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 ધીમે, પછી તો એ અસ્થિર મગજનો એટલે હાલવા મળ્યો, ને હાલવા મળ્યો એટલે એને બાંધી દીધો. પણ સાહેબ ગાંડો હોય, ગેલો હોય, કાળો હોય, કદરૂપો હોય, તો એ માં માટે તો એનો દીકરો કાનુડો જ હોય. પછી તો બાંધો રહેતો નતો, ઘેર થી ભાગી જાય, ક્યાંક કોકની ચાની કીટલીએ બેઠો હોય, ત્યાં બેઠો બેઠો કાગળીએ વીણતો હોય, ક્યાંક રખડતો હોય, ક્યાંક ભટકતો હોય, ક્યારેક પેદી સુધી આવે નહીં, કોક પકડીને પાછું ઘેરે મૂકી જાય, આવી ગાંડા એવું કરે. પણ બાપનું અને માનું જીવન માત્ર ને માત્ર એક દીકરીમાં રહી ગયું હતું, કારણ કે દીકરો પાગલ હતો. પણ અમારે કાંજી ભૂટા બારોટ વાર્તાકાર, એની વાર્તામાં મેં સાંભળેલું છે, જોયું ઠેકાણું જોઈ દીકરીની જાન ભરણવા આવી છે. આ ભાઈ ગાંડો છે, એને ખબર નથી કે મારી બેન ના લગ્ન છે સાહેબ, એ 4 મંગળવર્તાના જવતલ એના કુટુંબના છોકરા એ હોય માં ત્યાં લગી દીકરી ફેરા ફરી, અને દીકરી છે એ વિદાય લેવાનું ટાણું થયું, વેલડામાં બેહવાનું ટાણું આવ્યું. સાહેબ આપણામાં તમને ખબર હશે, અહીંના રિવાજની તો મને બહુ ન ખબર હોય, પણ અમારા કાઠિયાવાડમાં દીકરી હાહેરે જતી હોય ને એટલે પેલા એની બેનપણીઓને મળે, એની ભાઈઓ ભોજાયુંને મળે, એની માને મળે, સૌથી છેલ્લે અને બાપને મળવા જાય. એનું કારણ શું છે કે બાપ ને દીકરીનો સંબંધ એવો છે સાહેબ, કદાચ બાપ ને મળ્યા પછી 1/2 કલાક જો દીકરી પોતાના પિયરિયામાં રોકાઈ ને તો કા બાપનું કાળજું ફાટી જાય અને કા દીકરીનું કાળજું ફાટી જાય, એટલા માટે દીકરી પોતાના બાપને ખંભે માથું નાખી અને પછી સીધી વેલડામાં બેસી જાતી હોય. અહીંયા પ્રસંગ એવો બીનો, દીકરીનું વિદાયનું ટાણું ગણેશ આપના પાસે પગે લાગી અને દીકરી પોતાના બધાના હગાવાળાને મળતી 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 ધીમે 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 એ પોતાના બાપ પાસે આવી અને બાપને છાતીએ માથું નાખી દીધું. બાપના ખંભામાંથી જ્યાં દીકરીએ માથું નાખ્યું ને ત્યાં તો બોર બોર જેવડા આહુડા ભર્યા વહેતા હતા. અને સાહેબ કદાચ એ જ નાટકે 8-8 માતા ઉતારી લે આવો બાપ હોય અને મરદ મુસાળો હોય. સાહેબ હજી સુધીમાં મને એક મરદનો દીકરો બતાવો, પોતાની દીકરી છાતી ઉપર માથું મૂકી અને આહુડા પાડે ને એની આંખની મારી ઉપર આહુડા રોકાઈ હવે. સાહેબ જનક વિદેહી જેવો વિદેહી ડગી ગયો તો બાપ, દીકરીના છાતી ઉપર જ્યાં માથું મૂક્યું ને દીકરી બોલી ન હકે, ઈટાણે બાપે બોલી ન હકે, પણ બાપ જોવે છે કે દીકરી બાપના છાતીથી માથું આઘું કરીને એના બાપુને કંઈક કીધું કે બાપુ મેં તમારી પાસે કોઈ કંઈ માગ્યું નથી, પણ આજે હાહેરે જાઉં છું બાપુ, મારા પિયરના જાડવા પાછી જોઈ કે નહીં જોઈ મને ખબર નથી, મને ખબર છે મારો ભાઈ ગાંડો તો એ મારો ભાઈ છે, માનવામાં જવતલ હોવું મારો ભાઈ નથી આવ્યો એને મને ખબર છે, પણ બાપુ મારા ભાઈને મેં ક્યાંય ભાળ્યો નહીં, આહેરે જાઉં છું, જાતા જાતા છેલ્લે છેલ્લે મારો ભાઈ ક્યાંક હોય તો એને બોલાવી દો ને મારે એને મળવું છે. બાપ પોતે આમાં માડોવડું જોવા મળે, 5 મહેમાનને ખબર પડી ગઈ શું ઘટના બને. એ બાપે હામું જોયું, 4 જણા એ છોકરાને ગોતવા નીકળી ગયા. સાહેબ વેલડું ઉભું રહ્યું છે તો ભાઈ ગયું છે, પણ એક શેરી બીજી શેરી ત્રીજી શેરી ગામની શેરીઓ ખૂંતા 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 બેન, તેથી એનો ભાઈ જે હતો ને એ ગામની બારોબાર જે જાન ફરણવા આવી હતી એને જમણવાર પતી ગયો ને એનો એઠવાડો
ગામના છેવાડા જ્યાં નાખ્યો હતો ને ત્યાં બેઠો બેઠો એમાંથી એ ભાઈ ગાંડો ખાતો હતો. વીખી વીખીને કાગળિયામાંથી પોતે ખાય છે અને ખબર નથી મારી ઘેરે પ્રસંગ છે, કોઈ જાતનું સાંસારિક જીવનનું જ્ઞાન નથી. કાગળના ડૂચામાંથી વીણવીણીને ખાતો હતો અને બે જણાએ હાથ પકડ્યા, બે જણાએ પગ પકડ્યા અને છોકરાને ઉભો કર્યો એટલે મળ્યો કેવા, મૂકી દો, જવા દો, મૂકી દો મને પકડવામાં, કારણ કે આ તો ગાંડો એને ક્યાં બીજી ખબર હતી. છોકરાને પકડીને ટીગા ટોળી કરીને રસ્તામાં એટલું કીધું, ભાઈ અમારે તને ક્યાંય નથી લઈ જાવ, તારી બેન હાહેરે જાય છે એટલે તને એને મળી લે, પછી તારે જ્યાં જવું અહીંયા વહી જાય, અમે તને નહીં પકડીએ. ઓલો ભાઈ શાંત થઈ ગયો ગાંડો, ધીમે 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 ડેલી ની મોટા ગળ લાવ્યા, આવી ડેલી ની સામે જોવે આસોપાલો ના પાંદડા હવાર ના બાંધેલા હાથ પીડે ખકડી ગયા હતા. એ ખકર 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 પાંદડા નો અવાજ આવે, પવનની ધીમે 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 લહેરખી આવે. આ બાજુ ઘડીકેના બાપ હામુ જોવે, આમ ઘડીક વાર મહેમાન હામુ જોવે, ઘડીક વાર માંડવા હામુ જોવે, ઘડીકેની બેન હામુ જોવે, ગાંડો ઉભો ઉભો જોવે છે. અને એમાં ધીમે 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 હાલતો થયો અને એના બાપ પાસે આવ્યો અને બાપ પાસે આવીને નીચું જોઈને એટલો બોલ્યો, બાપુજી 4 રૂપિયા હોય તો આપો ને. અને બાપ કે 100 રૂપિયા તારે શું કરવા છૂટાણે. બાપુજી બેન હારે જાય છે ને ખાલી હેઠે ન વળાવા, મારી બેન સાસરે જાય છે ને ખાલી હાથે ન હોય, બાપુજી 4 રૂપિયા આપો, એની નોટ લઈ. અને ગાંડો ભાઈ ને મુકેશભાઈ એની બેનની પાસે ગયો, પણ બેનની પાસે જ્યાં ગયો ત્યાં દોડીને બેને ગડગડતી નોટ લઈ અને પોતાના ભાઈને છાતી હારે લગાડી દીધો. ચિત્ર એવું લાગતું હતું જાણે પરિબ્રહ્મ પરમાત્માને એનો પરમ ભગત મળી ગયો હોય, જાણે અમીરાય ને ગરીબાઈ ભેટી ગઈ હોય આવું ચિત્ર ખરું થઈ ગયું હતું. અને એમાં એ બેન છે એ બધી તાકાત ભેગી કરી અને પોતાના ભાઈને છાતી હારે ભીહી લીધો, બેન મુકતી નથી. એમાં એક હાથ ભાઈના મસ્તિષ્કની માથે વિયોગ્યો અને એક હાથ ઉપર કરીને ઉપરવાળાને એટલો બોલે કે હે અખિલ બ્રહ્માંડના નાયક, આહેરે જાતી દીકરી કોઈ દી બીજા માટે ન માગે, પણ એ માગે તો મા બાપ માટે માગે કે મારો બાપ એનું ધ્યાન રાખજે, મારી માનું ધ્યાન રાખજે અને હાહરિયામાં હું જઈને ખચવાઈ જાઉં એવું કરજે ઠાકર, એટલું માગતી હોય. પણ હવાર હાંજમાં કોક દી કે હે ઠાકર મેં તારા ધૂપેલિયા પહેરવા હોય ને તો બેન એટલું માગે છે કે મારા ભાઈને હાજો કરી દે, મારા ભાઈને હાજો કરી દે, મારા ભાઈને હાજો કરી દે, એટલું કહીને મસ્તિષ્ક માથેથી બેનના આંતરડીની દુવા નીકળી ગઈ. સાહેબ એ વેરડામાં દુનિયાની માલિક કદાચ 1000 ગુના કરે ને તો એ બેન દીકરીની સામે કોઈથી ભાઈ ન ચડાવતા, 1000 ગુના થાય તો કોઈથી દીકરીની સામે ભાઈ ન ચડાવી, દીકરીના કોઈથી અવગુણ ન જોવા. કારણ કે દીકરી છે ને હું કાયમ કહું કે આ દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય. સાહેબ બીજું તો કાંઈ હું ન કહી શકું, પણ આટલા ગ્રંથનો અનુભવ, આટલા વાંચનનો અનુભવ, આટલા સાહિત્યના અનુભવ ઉપર એટલું કહી શકું કે ભગવતીને મેં ક્યાંય ભાળી નથી ને છે ને તો કાં દીકરીમાં હશે, કાં પત્નીમાં હશે અને કાં જનેતામાં હશે. આને નહીં વંદન કરો તો એકે તમારી ઉપર કૃપા નહીં કરે, એકે કૃપા નહીં કરે. જીવનના સંબંધોને સમજ્યો, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ન જાણે પ્રેમ કો કોઈ, જો જન જાણે જગતમાં પછી જુદા રે નહીં કોઈ. અરે અઢી અક્ષર પ્રેમના ઈ તો પઢેસો પંડિત હોય. સાહેબ પ્રેમ એટલે કૃષ્ણ અને કૃષ્ણ એટલે પ્રેમ, આનાથી વધારે મેં આટલા ખોથા વાંચ્યા, આટલા ડાયરા કર્યા, આટલા સંતોની પાસે જઈને બેઠો, પણ મને ખબર નથી પડી, તમને પડી હોય તો ભલે. મને એટલું સમજાણું છે કે પ્રેમ સિવાય બીજું કાંઈ છે જ નહીં. પ્રેમ કરજો સાહેબ, આ દુનિયામાં એકે બાપ એવો નહીં હોય જે દીકરાને પ્રેમ ન કરતો હોય. આપણો બાપ આપણને કેટલો પ્રેમ કરે છે ને એ તો આપણે જેથી બાપ બનીએ તેથી ખબર પડે. હો ત્યાં લગી બાપની વ્યાખ્યા મને તમને ન સમજાય સાહેબ. રાતના લગભગ 11 વાગ્યાનું આજથી 8 મહિના પહેલાની ઘટના બેન, કે લગભગ કવિતાનું સર્જન અમે લખવા માટે પ્રોફેશનલ હું ગીતકાર છું, મને કહો કેમ કે ગીત લખી નાખો એટલે સાહેબ 20 મિનિટમાં લખીને આપી દઉં, એ ગીતમાં દમ ન હોય, પણ કવિની હૃદયમાંથી ઉદ્ભવેલી કોઈ પણ કવિની કવિતા હોય ને એ એક જનેતાના ઉદરમાંથી બાળકનો જન્મ થાય જેટલી વેદના એ જનેતાને થાય. વિજ્ઞાન ડોક્ટર એમ કે છે કે એક જનેતાના ઉદરમાંથી બાળક જન્મે ને એટલે 45 હાડકા ભાંગી જાય ને જે વેદના થાય એટલી વેદના જનેતાને થાય. તો હું એમ કહું જેટલી વેદના જનેતાને થાય એટલી વેદના કવિને જેથી થાય ને
તેથી કવિતાનું સર્જન થાય રાતના 11 વાગ્યાનું ટાણું અમદાવાદની અંદર હું રહું. સાયકલ વેન નહોતો સાહેબ, ટેલરનું કામ કરતો હતો અને એમાં ધીમે 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 આ ભજન તરફ પ્રીતિ હતી અને ડાયરા તરફ હું વળ્યો એટલે હવે હું કેપેબલ બન્યો. પણ હમણાં 8 મહિના પહેલાં મારું 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 મને એટલું જ સમજાણું હતું કે મારો ભાઈ, મારું કુટુંબ, મારો પરિવાર એ કદાચ 1000 ગુના કરે ને તો હું કોણ છું એનો મને ખ્યાલ હોવો જોઈએ, એને હું કાયમ માટે માફ કરું નાના માનીને. અને એના માટે મેં મકાન આ તે બધું બનાવ્યું અને છેલ્લે મારું મકાન જ્યારે મારે બનાવવું હતું અને થાકી ગયો સાહેબ. કલાકાર દરજ્જાનો માણસ 25,000 રાતના લઈને આવું છું સાહેબ, રાખો નથી પણ તોય હું થાકી ગયો. તેથી રાતે 11 વાગે મને એવો વિચાર આવ્યો કે મારો બાપ સિલાઈ કામ કરતો હતો. ટક 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 કરી કરી અને સાંજે 100 રૂપિયા 200 રૂપિયા 250 રૂપિયા લાવી અને 17 માણસના પરિવારનું પૂરું કરતો હતો અને એણે આપણને કાંઈ ઉણપ ન આવવા દીધી. તો આપણને જો આટલી તકલીફ આવા રૂપિયા કમાઈને પડતી હોય તો આપણા બાપને કેટલી તકલીફ પડી હશે. અને તેથી રાતે 11 વાગે હાથમાં પેન લઈ અને કવિતા લખી હતી સાહેબ, મા માટેની કવિતા તમે હજારો સાંભળી હશે. ગુજરાતના જે મા બાપના ડાયરા કરે ને એવા કેટલાય કલાકારો મને ફોન કરીને કે જયેશભાઈ તમારી કવિતા આપો, ત્યારે હું એમ કહું છું કે મારી કવિતા વેચવા માટે નથી, મારે તો હૃદયના તાર જણજણાવવા માટે લખું છું. અને ત્યારે રાગ માઢની અંદર કવિતા લખી હતી, એ કવિતાએ મારે તમને સંભળાવી છે. તમે માની કવિતા 1000 સાંભળી છે પણ બાપની કવિતા નહીં સાંભળી હોય, એ બાપની કવિતા મારે તમને સંભળાવી છે. ગુણ ગાવું માના અમાપ રે પણ ભૂલું એક પલ બાપને, ગુણ ગાવું માના અમાપ રે પણ ભૂલું એક પલ બાપને. તડકો ને કાઢ્યું એને વેઠી અમને દીધેલ શીતળ છાય, પાપા પગલી ના અમે જે દી લેતા લથડિયા ત્યારે જાલી મારી બાય રે. ગુણ ગાવું માના અમાપ રે પણ ભૂલું એક પલ બાપને. હશે પણ મેં તો ક્યાંય નજરે ન ભાળ્યો, 14 ભુવનનો નાથ જન્મો તેનો 40 વર્ષથી આંકડું ચૂક છે 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 મેં ક્યાંય ભાળ્યો નહીં. હશે પણ મેં તો કદી નજરે ન ભાળ્યો, 14 ભુવનનો નાથ પણ પ્રત્યક્ષ મૂર્તિ મારા પિતાની, પ્રત્યક્ષ મૂર્તિ મારા પિતાની જે માથે ફેરવે હાથ રે. ગુણ ગાવું માના અમાપ રે પણ ભૂલું એક પલ બાપને. માને પ્રેમ કરવાનો મોકો મળ્યો છે, સ્ત્રી છે ને એને પ્રેમ કરવાનો દીકરાને મોકો મળ્યો છે, મળ્યો ને પણ બાપને નથી મળ્યો. હું કામ ખબર, સવારે ફૂતા હોય ને ત્યાં બાપ કામે વિયોગ્ય હોય અને આપણે બાપ આવે એ પહેલાં હોઈ ગયા હોય, પછી ધીમે 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 બાપ આપણા ખાટલા પાસે બેહે અને આપણા ખાટલા પાસે બેહીને આપણા માથા ઉપર હાથ ફેરવીને આપણી માને પૂછે કે દીકરાએ કાંઈ તોફાન નથી કર્યા ને, એની આપણને ખબર જ ન હોય. આપણી માં એમ કહે તારો બાપ આવે એટલે કહું, ખબર પડશે તને, તારા બાપને આવવા દે એટલે તારો વારો છે. પણ બાપનો પ્રેમ છે ને એ તો ગુપ્ત પ્રેમ છે સાહેબ, ગુપ્ત ગંગા છે એ બાપના પ્રેમને હું તમે જાણી નથી હૈગા. અને બાપ કોઈ દી દીકરાને પ્રેમ કરી નથી હૈગો, એનું કારણ એક જ, એને એમ હોય કે વધારે પડતો પ્રેમ હું છે એટલો દર્શાવી દઈશ ને તો ક્યાંક મારો દીકરો દિશા ચૂકી જાય ને એનો માર્ગ ભટકી જાય, એટલે બાપ નથી પ્રેમ કરતો સાહેબ. બાકી આ દુનિયામાં એકે બાપ એવો ન હોય. અને હું તો સાહેબ ગેરંટી અરે કહું છું કે મારાથી લાખો માણસ ન સમજે તો કાંઈ નહીં સાહેબ, એકાદી દીકરી કે એકાદો દીકરો સમજી જાય અને એમ કે મારી માં અને મારો બાપ એનાથી મોટો દુનિયામાં કોઈ દેવ નથી. અને સાહેબ હું અહીંયા બેઠો બેઠો જાહેરમાં કહું છું, અહીંયા વિડીયો
શૂટિંગ ચાલુ છે સાહેબ. ધર્મ ગમે એટલા હોય, રામાયણ હોય તોય ભલે, મહાભારત હોય તોય ભલે, ગીતાજી હોય તોય ભલે, બાઇબલ હોય તોય ભલે, કુરાન હોય તોય ભલે, 18 આલમમાં જઈને રખડી લ્યો સાહેબ. એક એક ગ્રંથમાં કોઈ કવિએ લખવાની હિંમત નથી કરી કે મા ને બાપ થી દુનિયામાં મોટો કોઈ દેવ છે. મારી માને મારા બાપ ને ભેગા રાખું છું, કોઈ કહેતા નહીં, એની ભેગા આપણે રહેતા હોય અને એનાથી વધારે કે હું એને ખવડાવું છું, ખવડાવવું જ પડે કામની નાતની શરમે. પણ બે ટાઈમ ખાલી માને બાપ ને ખાવા ન જોઈએ. જનરેશન ગેપ બહુ મોટો હોય છે. એ જનરેશન ગેપ એવો છે કે એની હેડીના બધા વિયા ગયા હોય, એકલી વાયા થઈ ગયા હોય, એકલા ખૂણામાં બેઠા હોય. આજનું જનરેશન એટલે આપણે 40 વર્ષના, જૂનું જનરેશન એટલે આ બેઠા ઈ, એનું આપણો ગેપ છે. એ ગેપ કોઈથી હંધાય નહીં. આપણે આપણા કામમાં વ્યસ્ત હોય, આ ગેપ તો હારો છે. હજી આપણો ગેપ આવશે, એ તો એટલો ઝડપી આવે છે કે બહુ સહન કરવો અઘરો પડશે. એટલે માને બાપને ખાલી બે ટાઈમ ખાવા નથી જોતું. પણ મારો એટલો જ સંદેશો, ચાર ધામની જાત્રા ન કરો તો કાંઈ નહીં, અમરનાથ ન જાવ તો કાંઈ નહીં, તમારા ગામના રામજી મંદિરે પગે ન લાગો તો કાંઈ નહીં, ઉમિયા ધામ જઈને ઉમિયામાં નહીં પગે ન લાગો તો કાંઈ નહીં, તમારા ગોખલાના મંદિરને પગે ન લાગો તોય કાંઈ નહીં, પણ 15 મિનિટ સવારે અને 15 મિનિટ સાંજના મા બાપની બાજુમાં બેસીને એને વાતો કરાવજો, એને ગમે એવી એના એકાંતના ભાગીદાર બની જાજો. જાઓ તમારી ચાર ધામની જાત્રાનું ફળ ત્યાં પૂર્ણ થઈ જાય. વિશેષ વાત ન કરતા, ક્યારેક ક્યારેક સાહિત્ય કરીએ છીએ, જો કે મારું ઘડતર જ શીતલબેનને ખબર છે, લોક સાહિત્યના આધ્યાત્મિકતા બેજ ઉપર જ મારું સાહિત્ય શરૂ થયું હતું અને બહુ વાંચન કર્યું. પણ ગોરસ ભીખે ગલી ગલી અને મદિરા ભીખે દુકાન, સાહેબ સાચું હોનું રૂ વેચવા જવું હોય તો હવે એ સમય નથી રહ્યો. જયેશ પ્રજાપતિ આમ છાતી ઠોકીને કહી શકે, જેટલું સાહિત્ય શીખ્યો એટલું હાસ્ય શીખ્યો હોત તો 2 લાખ રૂપિયા લેતો હોત અત્યારે. પણ મારું જીવન આખું સાહિત્યમાં ગયું હતું. આજે ક્યાંક ક્યાંક મોકો મળે છે કે સોનાના પાત્ર મળી જાય તો ત્યાં જઈને સિંહણના દૂધ ઠાલવીએ, બાકી જ્યાં ત્યાં ઠાલવવાનો હવે મોકો નથી મળતો. અમારે જોક્સ કરવા પડે છે, પણ એવા હલકા જોક્સ તો હું નથી કરતો કે મારે મર્યાદા સ્ટેજની છે, એનાથી નીચું ઉતરી જવું પડે. જેથી સ્ટેજની મર્યાદાથી નીચું ઉતરવું પડે તેથી આ સ્ટેજ છોડીને સ્ટેજથી નીચો ઉતરી જઈશ, પણ હલકા જોક્સ હું નહીં કરું. થેન્ક યુ વેરી મચ. લાડકી દીકરીનું વાતાવરણ બન્યું છે ત્યારે બેનને વિનંતી કરું, ઘોર જે કરશો એ આ પૈસાનું અમને અમારે લેવાના હોય ને તો અમને બહુ મજા આવતો હોય. આ તો આપણા જ આમાં અમને એની મજા આવે, પણ તમે ઘોર કરજો, અમને એ મજા આવશે કે તમારો સમાજ મજબૂત બનશે, તમારો પરિવાર મજબૂત બનશે. અને 5 પૈસા બહાર વાપરવા કરતાં ઘરમાં ઘરમાં વાપરો, આ તો તમારા ભાંડવડા છે, એના માટે આ સગવડું થઈ છે. એટલે મોજ કરીને દિલ ખુલ્લું રાખી અને તેની લાડકી શોખમાં સાહેબ આવી ઉભા રહેવાની જગ્યા ન હોય ને એવો ઘોર કરો એવી મારી ભાવના છે. બેન જોરદાર તાળીના ગડગડાટ સાથે સિગ્નલ બંધારો. થેન્ક યુ, થેન્ક યુ. Thank you.
Oh, hey, how are you?
પણ એમાં ગીતના શબ્દો આપણા એવા છે. આવી રૂડી આમલિયાની ડાળ ઇજ પોરે પાધોઈ Thank you.
બગસરાની બાજુમાં એક ગામ અને શીતલબેન આજમાને ચિત્ર યાદ આવ્યું. આ રીતની અમે રજૂઆત કરેલી બગસરાની બાજુનું એક ગામ, ગામનું નામ હું ન બોલી શકું, બગસરાની બાજુનું એક ગામ, અને આ જ રીતની અમે રજૂઆત કરી હતી. અને એને કદાચ શીતલબેન નતા હારે, પણ એક બીજા બેન અને આ રીતનું બંધારણ બંધી અને દીકરીને ભાઈને બેનના પ્રેમની વાતો કરી. ગામમાં ગામમાં રહેતા હતા ભાઈ ને બેન, બેન ગામમાં ગામમાં સાસરે, અને લગભગ 14 વર્ષનો ભાઈ બેન ને અબોલા હાલતા હતા. એવું છે, 14 વર્ષથી ગામમાં, કારણ કે ગામમાં ગામમાં નહીં એટલે ક્યારેક વ્યવહારિક બાબતમાં એને મમતું હશે, અને આવી રજૂઆત આલે અને સાહેબ આખા ગામની વચ્ચે એનો ભાઈ ઊભો થઈ અને બેનની વચમાં ભરી અને બેનને એમ કીધું બેન. અને તેથી અમને એમ થાય કે પૈસા તો બહુ કમાણા શીતલબેન, પૈસા તો બહુ કમાણા, પણ જો દો 12 વર્ષના આબોલા મૂકી દે અને જો અંતર પીગળી જતું હોય અને બેનને એમ કહેતી હોય તારો વાક હોય તોય ભલે, મારો હોય તોય ભલે, પણ તું મારી બેન છો, જેથી નાના હતા ને ભેળા રમતા હતા એ પ્રસંગને હું કેમ ભૂલી શકું. અને સાહેબ હામ હામી માફી માંગીને તેથી એમ થાય કે કલાકાર તરીકે તો ઠીક છે, પણ માણસ તરીકે આપણો મનકો સફળ થઈ જાય છે. આ પ્રેમ છે સાહેબ. અહીંયા હું પરમાત્માનું દર્શન કરું છું, હું અહીંયા કૃષ્ણનું દર્શન કરું છું. મને કોઈ એવો શોખ નથી કે તમને રોવરાવવા, પણ જ્યારે અંતર તમારા નીતરી જતા હોય, અહીંયા જેથી નીતરી જતા હોય અને ભીતરના ભાવ એકબીજાની સામે એકમેકને, કારણ કે અહીં બેઠો એ બીજો કોઈ નહીં, ભગવાન કા ભગવાન, આત્મા શું પરમાત્મા છે સાહેબ, તમારા હૃદયમાં એનો એ જ રામ રમે છે. આ તો હું મારું ને મારું અભિમાન છે ને એના થર જામી ગયા છે ને, એટલે માલિક વર બેઠો એને આપણે ઓળખા નથી, પણ આવું જયારે વાતાવરણ ઊભું થાય ને તેથી આપણો અંદરનો સોખો આત્મા અંદરનો રામ છે ને એ જાગી જતો હોય. કારણ કે રાવણને કોકે પૂછ્યું હતું કે તું રામનું રૂપ લઈને સીતાજીને ઉપાડીને વિયાવ્યો હોત તો, અને તેથી રાવણે કીધું તું રામનું રૂપ લઉં તો પછી મારા વિચારો પલટી જાય છે. સાહેબ રામનું રૂપ લઉં તો, એ રામનું રૂપ ધરું ત્યાં તો એ મને એવા સંકલ્પ આવે. અમારા ગામ બાપુ લખીને કે રામનું રૂપ નથી લેવાતું સાહેબ, આ અંદરનું એક વખત મૂકી દઈને હું કાંઈ નથી. આવું સમજીને જે દિવસે આમ આવ્યા, આ એ ચિત્ર હું જોતો હતો, એ પ્રેમને જોતો હતો. અને એ પ્રેમ છે ને એમાં પરમાત્માનું સ્વરૂપ હોય સાહેબ. તમે એને સ્પર્શી ન શકો, એનો અનુભવ ન કરી શકો, એની અનુભૂતિ કરી શકો, એ તો જેને થાય એને ખબર પડે. એવા પ્રેમમાં આપણે જ્યારે મશગુલ બન્યા છીએ અને વાતાવરણને મારે થોડુંક હવે એવું બનાવવું છે કે તમે હિલોળા લેતા લેતા બેનડીઓ એમ કહે કે ના ના મારો ભાઈ અહીંયા બેઠો છે, મારી બેન અહીં બેઠો છે, અને વાતાવરણને આખું પલટો મારી દે એવી કંઈક વાત કરવી છે. અને એ પલટાની વાત કેવી હોય કે ગામડું ગામ અને ગામડા ગામની માલિકોર માવતર મરી ગયેલા, અને ભાઈ ને બેન નો પ્રેમ છે ને એ તો અજોડ છે સાહેબ, અમર પ્રેમ છે. પણ ભાઈ મરે ભવહારી રે, અરે રે એવો તો બેની મરે દશ જાય, પણ જેના બાળા માવતર મરે, હે એને શારે દશનવાવા. પણ ભાઈ આ દુનિયામાં માવતર વિયા ગયા હોય ને તેથી મા બની અને બેનું છે ને ભાઈને મોટા કર્યો. એક ગામની દીકરીને ગરબે રમવા આવી હતી, કાકમાં ભાઈને તેડેલો ગરબો માથે ઝાલે, બહુ જૂનો પ્રસંગ છે. કોકે શેરીમાંથી બોલાવીને દીકરીને કીધું કે તારે આ ભાઈને ઘેરે મૂકી તું ગરબા રમવા આવીને તો હરખા ગરબા લઈ શકાય, તારી માથે હરખો ગરબો લેતો નથી. અને તેથી દીકરી રોવા મળી હતી અને હામે માણસે પૂછ્યું, હું તને ખીજાતો નથી બેટા, આ તો તારા હાટું કહું છું, તું માથે ગરબો નથી લઈ શકતી, ભાઈને કાંખમાં કાં કર્યો ઘેરે મૂકી દે ને. અને તેથી દીકરીએ જવાબ દીધો તો ભાઈને હું ઘેરે કોની પાસે મેલું, મારા માવતર મરી ગયા છે. ઈ મા બની અને ભાઈના કાંખમાં બિહારી, અને સાહેબ આ દેશની બેનો આવી ગુજરાત, ભારત વર્ષની જે પરંપરા ને એમાં જે સંબંધો હોય, ઋષિ પ્રણાલિકાએ જે મનુસ્મૃતિથી માંડીને અત્યાર સુધીના આપણને જે સંબંધોના તાણાવાણામાં જે બાંધ્યા છે એ તાણાવાણા વિશ્વમાં ક્યાંય નથી સાહેબ.
બબે વરહના અને પાંચ પાંચ વરહના કરાર ઉપર સાહેબ પતિ પત્ની જીવી જતા હોય. આપણા લોકગીતોની અંદર વાતું છે, છંદની ઉપર વાતું છે, એક એક દુહાની અંદર હજારો હજારો વરહના ઇતિહાસ છે. બેન, મારે એને વાત કરવી. એક જણાએ મને પ્રશ્ન પૂછ્યો, મને કે તમે હાવ ખોટા ગીત નથી ગાતા, ચાંદો ઉગ્યો ચોકમાં ગાયેલો, ચાંદો ઉગ્યો ચોકમાં હરિનું આઠમી હાલાર શેર મારજા, હું લેવા દેવા. મેં કીધું એમ નથી કહેતું, એમ કહે છે, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયેલ, ચાંદો ઉગ્યો ચોકમાં માથાના વાળ ધોળા થયા, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયેલ, ચાંદો ઉગ્યો ચોકમાં આ હરિનું આઠમી હાલાર શેરમાં અર્જણિયા, હરિનું કહેતા આંખુના તેજ મીડ્યા વ્યા જવા. હવે તારે ને મારે ઠીક છે ઘાયેલ, તારે ને મારે પ્રીત છે, હવે ઠીક ને ઠેકાણે વેલો આવજે અર્જણિયા. આ ગીતમાં આ લોકગીતની માલિકર આવી વાત પડી છે. મને કે તો ઈ વાત ઠીક છે, તો બીજી વાત હું તમને પૂછું. મેં કીધું હું, મને કે ઓલું આઠે કોવાને નવ પાવ ઠાવ જીરે, કાન મને ગડુલો ચડાવ માણારા કલકી વાળો. આઠ કુવાર નવ પાવઠાન ક્યાંથી તમે ચોટાડી દો છો બધું કવિઓ? મેં કીધું ચોટાડી નથી દેતા, લોક જીવનમાંથી ઉગેલી વાતો છે. આઠ કુવાર નવ પાવઠા એટલે ઘોડિયું હોય ને, ઘોડિયું લાકડાનું ઘોડિયું, એને જોઈ લેજે. એના ચાર નીચેના પાયા, એની ઉપર બે એટલે છ, એની ઉપર બે બીજા હોય ઊભા, આડા ઉપર બે ઊભા એટલે આઠ, એમાં આડું લાકડું એ આઠ ને એક નવ, નવ પાવઠા એટલે નવ લાકડાના ટુકડા. એને એકબીજાને ફિટિંગ કરવા માટે હોણ બનાવ્યા હોય ને હોલ, એ ગણી લેજો આઠ થાય. એ આઠ કુવા નવ પાવઠા એ ઘોડિયા માથે બેઠા બેઠા બે બાજુ પગ રાખીને ઘોડો ઘોડો રમતો હતો ને, એની માએ ગીત ગાયું હતું, આઠ કુવા નવ પાવઠા મારો કાંઠે કાન ઘોડીલો ખેલવે. અમારા ગીત એમનેમ નાખી દીધા જેવા નથી. તો મને કે તો ઓલું ગીત મેં કહ્યું, અચક મચક કારેલી, હવે ક્યાં અચકો ને ક્યાં મચકો ને ક્યાં કારેલી, હું ચોટી પડ્યા છે. મેં કીધું એવું કઈ છે જ નહીં, એમ કે છે કે અચકો મચકો કા રેલી, આમ અભિમાનમાં હું કામ રહે છો, તમે ક્યાં તે ગામના ગોરીરાજ, તું ક્યાંથી આવ્યો છો અને તારે ક્યાં જવાનું છે. આ વાત એમાં છે, મને કે એ બધી વાત સાચી, પણ હું તમને છેલ્લો પ્રશ્ન પૂછું કે એક મને નથી ખબર પડતી. મને કે શું? મેં કીધું બોલો. મને કે પેલું આવે છે ને, કેતો ગોરી શીતળની ચુંદડી લાવવાનો, ચુંદડીનો ઓરનાર રે, કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો. હવે ક્યાંય કાનો એનો ઘરવાળો એની કેડમાં રમતો હોય? આમ કેડમાં રમે એવો કરી દીધો હોય, આમ કૃષ્ણ ભગવાન ને રાધાજી બે ગોકુળમાં રાસલીલા કરતા હતા મુકેશભાઈ, અને એક હાથમાંથી હાથ બે એકબીજાના પકડીને હાલ્યા જતા હતા. હવે અટાણના આ દાદા અહીં બેઠા હોય, આપણે બે માણા એકબીજાને બાવડું પકડીને બજાર વિશે હાલીએ તો એમ કે જરીક સેટા હાલો, બે માણા નહીં મટી જાઓ. તો એ વખતમાં એને કોઈ કહેવા વાળું નહીં હોય. કવિએ એને જવાબ આપ્યો, કવિએ એને જવાબ આપ્યો કે સાંભળો, રાધાજી એટલા બધા રૂપાળા હતા અને કૃષ્ણ એટલા બધા કાળા હતા કે રાધા આગળ આવેલા જાય ને એટલે એના પડછાયે પડછાયે કૃષ્ણ આવેલા જતા હતા એટલે કોઈને દેખાતા નહોતા. એમ ઘણા બાયુના પડછાયા માં આવી ગયા ને. એ હજી નથી દેખાણ. પણ કે આ કાનો રમે છે કેડમાં એનું હું તો સાહેબ આજથી 200-250 વર્ષ પહેલાની વાત, કદાચ 300 વર્ષ થઈ ગયા છે. મરકી નામનો રોગ આવેલો ભગવાન સ્વામિનારાયણ જયારે આયુ ઉતરણ થયું આ દુનિયામાં, એ સમયની વાત. મરકી નામનો રોગ આવેલો, કોઈ હાંભળ્યું હોય તો હાથ અધર કરો, મરકી નામનો રોગ હતો. મરકી નામનો રોગ જ્યારે આવેલો, એ જે ગામમાં પવન વાય એ ગામમાં કોઈ જીવે નહીં, એકબીજાને પાણી પવાય, આવી ઘટના એક ગામમાં બનેલી. કાઠિયાવાડનું ગામડું, મરકીનો રોગ આવ્યો. એક 10 વર્ષની દીકરી બેન જીવતી હતી, એની મા એના મામાની ત્યાં ગયેલી, એટલે દીકરીને એમ થયું કે મામાની ઘેરે જાવું, કદાચ મા જીવતી હોય તો અહીંયા કોઈ વિધુ નથી. એટલે દીકરી હાલતી હાલતી ગઈ, પણ સાહેબ 4-5 કિલોમીટર ગામ હશે, હાલીને જાય દીકરી નાની થાકી ગઈ. એની પેલા ઓલો પવન ત્યાં ફૂકી ગયો મરકીનો, એટલે એ ગામમાં બધા મરી ગયા, એની માય મરી ગઈ. પણ એની માની માં એટલે એની નાની માં હતી ને, એ એક જીવે અને એક મામાનો દીકરો જીવે, એ 6 મહિનાનો. અને ઓલી ડોશી જીવતી હતી, એ 80 વર્ષની હતી, પણ એ ડોશીનો જીવ નહોતો જાતો. હું કામ ખબર, ઓલો 6 મહિનાનો છોકરો પીડ્યો હતો ને, એને મૂકી નહોતી હકતી, મોતે નાડ્યું માંડ્યું જમ જડાપા ખાય તો એને છોરુંની ચિંતા થાય, એને કેમ વિહરીએ કાગડા. ઓલી દીકરી 10-12 વર્ષની, પણ સમજણી દીકરી. એની માને કહે છે કે માં તમારા જીવને ગતે કરો, આ ભાઈનું હું ધ્યાન રાખે, તમે પીલાવ છો એટલે કે, પણ તું ભાઈનું ધ્યાન રાખે, તું તો કાલ પરણીને હાહેરે હોય જાય. તેથી 12-13 વર્ષે પવનાવી દેવામાં આવતી દીકરીને, કે તું તો કાલ હવારે હાહેરે હોય જાય, પછી આનું કોણ? અરે પણ હું એની બેન બની
એને ઉછેરું, ના ના કે કાલે હાહેરે વહી જાય, તો કે મારો મામાનો દીકરો છું, હું નહીં હાચું. એને ભેગો લઈ જાય કે નહીં તારા સાસરિયાવાળા એને રાખવાની હા પાડે ના પાડે એની શું દશા થાય. અને છેલ્લે દીકરી ઘણા સંબંધોની આડ આપે છે પણ માનો જીવ જાતો નથી, તેથી દીકરી છોકરાને તેડી અને કેડમાં બિહારીને એમ કહે છે, તો માં કોઈ દી એની ધણિયાણી એની ઘરવાળી તો એના ધણીને મૂકી ન જાય ને, આજથી તારો 6 મહિનાનો દીકરો મારો ધણી છે એમ કહીને કાંખમાં બોલાવી અને દીકરી જતી નીકળી હશે. અને તેથી 10-15 વર્ષના તરવરિયા જુવાનોએ ગાયું હશે કે કેતો ગોરી ચિતલની ચૂંદડી લાવી દઉં. અને તેથી મારા દેશની દીકરીએ જવાબ આપ્યો હતો કે ચૂંદડીનો ઓરનાર રે કાનો રમે છે, મારી કેડમાં કાલ મોટો થઈ જાય અને મારી આટું ચૂંદડી થઈ આવું. આ આ સંબંધો છે, આ લોકગીતો છે. પણ એવું એક લોકગીત ભાઈ ને બેનના પ્રેમના દાંતને બંધાઈ જાય અને તમને બધાને એક પણ આંખણો પાડ્યા વગર એવી મોજના હિલોળાથી કે આજ મારો ભાઈ મને હિંચકાવે છે એવા ભાવથી અહીંયા રજૂઆત કરે. પણ હું રજૂઆત નહીં કરું, અહીંયા બાપ ને દીકરી બેઠા છે, પણ ભાઈ ને બેનની રજૂઆત અમારે જયંતિભાઈ બારોટ અને શીતલબેન બારોટ ને વિનંતી કરું, જોરદાર રજૂઆત લઈને આવે. કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી, ભાઈ ની બેની લાડકી, જોરદાર સોંગ તાળીના ગડગડાટ સાથે. કઈ વાંધો નહીં, એ તો બધા એમાં એનો વાક નથી. સંગીતકારો ક્યારના બેઠા છે એને તાળીના ગડગડાટ થી બતાવો છે. સંગીતકારો ખૂબ મહેનત કરી છે અમારા કાર્યક્રમને સફળ કરવા પાછળ. સંગીતકાર, સાઉન્ડ, આ બધાનો હાથ હોય, આયોજકો અને સૌથી વધારે તો પ્રેક્ષકો, પ્રેક્ષકગણ એ જ્યારે અમને એક્સેપ્ટ કરતા હોય તો જ અમને બોલવાની મજા આવે. બાકી હું મારી ઘેરે જાઉં ને તો મારી ઘરવાળી હારે નથી બોલી શકતો, બોલો ન બોલાય છે. આ તો હારા જભા પહેરીને અહીં બેઠા એટલું જ છે, ઘેરે આવો જોવો જ ખબર પડે લુંગી પહેરીને ટાંકા ધોતા હોય. હા મુકેશભાઈ આમ આમ કરો ભાઈ, તો તમે ધોળો જબો ફેરો, તમારે ઘેરે એમ જ હોય. અને આમાં અમુક અમુક તો દાંત નથી કાઢી શકે હમી હાની ના, જુઓ. હા દાંત નો કાઢે, અહીં દાંત કાઢવા જાય સામે થામું જોવે કે હું હી હી કરો, હારા નથી લાગતા બિચાર બંધ થઈ જાય. પણ અમારા યુવાન મિત્રો પાછળ 5-15 બેઠા છે, એના માટે કહી દઉં બે શેર યાદ આવ્યા છે કે મોહબ્બત કી જૂઠી અદાઓ પે નાદા જવાની લૂટાને કી કોશિશ ન કરના, બડે બે મુરવત હૈ ઉષ્ણ વાલે કહીં દિલ લગાને કી કોશિશ ન કરના. દિલ લગાડવું હોય તો મા બાપા લગાડજો બોલવાના. મોહબ્બત કી જૂઠી અદાઓ પે નાદા જવાની લૂટાને કી કોશિશ ન કરના, બડે બે મુરવત હૈ ઉષ્ણ વાલે કહીં દિલ લગાને કી કોશિશ ન કરના, હસી આ રહી હૈ અપની બરબાદીઓ પે, હસી આ રહી હૈ અપની બરબાદીઓ પે, પ્યાર સે દેખીએ બંદા પરવર, મેરે દિલ કે જખમો કો નીંદ આ રહી હૈ ઉને ફિર જગાને કી કોશિશ ન કરના. આ તો પ્રેમ છે સાહેબ. અને એક બીજો શેર યાદ આવ્યો કે મોમબત્તી કે જલતે હુએ ધાગે ને મોમ કો કહા, મોમબત્તી કે જલતે હુએ ધાગે ને મોમ કો કહા, કે યાર જલ તો મેં રહા હું ફિર તું ક્યું પિગલતી હૈ. મોમબત્તી કે જલતે હુએ ધાગે ને મોમ કો કહા, કે યાર જલ મેં રહા હું ફિર તું ક્યું પિગલતી હૈ. તો મોમ ને કહા, યાર જિસકો દિલ મેં જગા દી વો જલેગા તો આગ સે આંસુ તો બહેગે ના. જેને હૃદયમાં સ્થાન દો એને એને કઈ થાય તો ભલા મારા વેદના તો થવાની જ છે ને. બાકી તો અમે બધું વેચીએ, બિકતા હૈ દોસ્તો સબ કુછ ઇસ દુનિયા કે બજાર મેં. શીતલબેન, બિકતા હૈ દોસ્તો સબ કુછ ઇસ દુનિયા કે બજાર મેં, યહાં સચ ભી બિકતા હૈ ઝૂઠ ભી બિકતા હૈ, બિકતા હૈ બોતલ મેં પાણી. યહાં સચ ભી બિકતા હૈ ઝૂઠ ભી બિકતા હૈ બોતલ મેં પાણી, અરે યહાં તો બેચને વાલે હવા ભી ગુબારે મેં ડાલ કે બેચ દેતે હૈ. યહાં તો બેચને વાલે હવા ભી ગુબારે મેં ડાલ કે બેચ દેતે હૈ, ઇસલિયે જીના હૈ તો કભી ફૂલો કી તરહ મત જીઓ યારો, આજ ખિલ ગયે દૂસરે દિન ટૂટ કે બિખર જાઓગે. જીના હૈ તો કભી ફૂલો કી તરહ મત જીઓ યારો, આજ ખિલ ગયે દૂસરે દિન ટૂટ કે બિખર જાઓગે. જીના હૈ તો પથ્થર કી તરહ જીઓ, જિસ દિન તરાશે ગયે ખુદા બન જાઓગે, ખુદા બન જાઓગે. તમારી ને મારી તલાશ એક દિવસ થશે, એક દિવસ મને તમને કદરદાન મળશે, એક દિવસ 100% તમારી વાતની અસર થશે, એક દિવસ 100% તમારા કામની અસર થાય. પણ તમારી મંજિલ એક હોવી જોઈએ. અને આપણા બાપ દાદા કહેતા કે 10 ફૂટ આંખાડો કરીએ પછી પાણી ન આવ્યું તો 5 ફૂટ આંખાડો કરીએ, પાણી ન આવ્યું તો 5 ફૂટ આંખાડો કરીએ. એમાં પાણી મરી જાય ત્યાં લગી ન આવે, પણ એક ઠેકાણે જો મીઠે રાખીએ ને તો 100% પાણી આવે. એ મારી તમારી સાચી લગન અને સત્ય કર્મ હોય ને એની પાછળ ભલે મહેનત કરવી પડે, એમાં કસોટી પડે. આપણો કવિ એમ કહે છે કે ફોરમ ફટકેલી એને ચૂલે ચડવું પડે,
જેની ફોરમ ફટકેલી એને ચૂલે ચડવું પડે, પણ ઓલી આવડ હલબેલી એને કોઈને પૂછે કાગડા. સાહેબ ગુલાબના ફૂલ હોય ને એમાં સુગંધ છે ને એટલે એને ગુલકંદ બનાવે, ઉનો કરીને એના લોંદા કરી નાખે, પણ સાહેબ આવડ તો એમને ધુબાકા દે છે, એને કોઈ પૂછવા ગયું? જેની ફોરમ છે એને જગત યાદ કરે, એને કસોટીએ ચડવું પડે, સાચા માર્ગે હાલવું હોય ને. બાકી તો મેં ન કીધું શહેરમાં શહેર ને પાશેરમાં પાશેર, એ ખરખો જોખામાં કાં થોડોક વધીને આવ્યો કાં થોડોક ઘટીને આવ્યો. સાહેબ કાંઈક અલગ કરી જવું જોઈએ એવી સરસ રજૂઆતો સાથે ફરીથી અમારા સંગીતકાર મિત્રો આવી રહ્યા છે ધીમે ધીમે. હા, હજી તો ઘણી વાતો, વાતડીઓ વિગતાળીઓ જણજડજો. મેં હું હમણાં રસ્તામાં જયંતિભાઈ ને એ જ કહેતો હતો, મેં કીધું હા, ઓલા ગીતના શબ્દો હું છે એ તમને કહું. અરે 1600 કિલોમીટર દરિયાનો તટ છે, પાટણ થી પેરી સુધી પટેલો નો વટ છે, પાટણ થી પેરી સુધી પટેલો નો વટ છે. દેવો નો દેવ સોમનાથ મહાદેવ છે, કાગવડ ધામે મારી ખોડલ ખમકાર છે, ઊંઝામાં ઉમિયાજી બેઠા સાક્ષાત છે, પાટણ થી પેરી સુધી પટેલો નો વટ છે. લંડન અમેરિકા મસ્કત જાપાનમાં જાતા પરદેશ પટેલ બેસી વિમાનમાં, દુનિયા પર રાજ કરે રહેતા એટેસમાં, પાટણ થી પેરિસ સુધી પટેલો નો વટ છે. આ ગીત પાટણ થી પેરિસ યુટ્યુબ ઉપર તમને જોવા મળશે. આ લગભગ ઘણા સમય પહેલા મેં યુટ્યુબ ઉપર લોન્ચ કરેલું. આ બેને યાદ કરાવ્યું એટલે, કારણ કે એ ઓર્કેસ્ટ્રા રિધમનું છે એટલે આમાં ગાવામાં મજા નહીં આવે, એમને તમને સાંભળાવી દીધું.